પુલવામાની એ ઘટના, એ જવાનો શહીદ થયા, પરંતુ છેલ્લા 5 વર્ષની અંદર દેશના જાંબાઝ જવાનો શહીદ થઈ રહ્યા છે એ પણ એક હકીકત છે. આરએસએસના મોહન ભાગવતે આ વાત કહી છે કે દેશમાં યુદ્ધ જેવો માહોલ નથી, છતાં પણ જવાનો શહીદ થઈ રહ્યા છે, આ ચિંતાજનક બાબત છે. પરંતુ જે ઘટના બની પુલવામાની, એના પછી શું થયું, અને ખાસ કરીને ગુજરાત માટે, ગુજરાતીઓ માટે, ગુજરાતીઓ આગળ આવ્યા છે. ગુજરાતના પણ જાંબાઝ જવાનો સરહદ પર છે. કેટલાક નેતાઓએ એમ કહ્યું હતું કે ગુજરાતના લોકો સરહદ પર જવાન નથી બનતા, જવાન નથી દેવા માટે લપડાક છે. આ કારણ હું કારણ આપું. ગાંધીજીએ કહ્યું હતું કે મૌન સૌના માટે વાલું છે, જે કમમાં ડૂબેલો હોય તેના માટે મૌન સોના જેવું છે. આ ગુજરાતીઓ સૌથી વધારે મદદ કરવા માટે આગળ આવ્યા છે. તમામ લોકોએ કર્યું, તમામ રાજ્યના લોકોએ કરી છે, પરંતુ ગુજરાત એટલા માટે કે આપણે જાણીએ છીએ ગુજરાતને, ગલીએ ગલીએ, શહેરે શહેરે. મેં તો જોયું છે કે ટ્રાફિકમાં પણ લોકો ડબ્બા ઊભા રાખી રાખ્યા અને એમાં જવાનો માટે પૈસા ઉઘરાવતા મેં જોયા છે. નાની નાની ઓફિસોમાં, મોટી મોટી ઓફિસોમાં લોકો આગળ આવ્યા છે. આ ગુજરાતીઓ જ કરી શકે કદાચ. મોરબીના ઉદ્યોગપતિ જુઓ, સૌરાષ્ટ્રના જુઓ, કચ્છના જુઓ, દક્ષિણના જુઓ, સુરતના લોકો જુઓ, અમદાવાદના લોકો જુઓ, ઉત્તર ગુજરાતના લોકો જુઓ, લોકો આગળ આવ્યા છે. આનાથી એક સારી બાબત હું એ કહી શકું છું કે અહીંયા જાત પાત નાત કોઈ જોયું નથી. જ્યારે શહીદોની વાત આવી ત્યારે તમામ લોકો સાથે આવ્યા. દલિત સમાજ આગળ આવ્યા, આદિવાસી સમાજ આવ્યા, મુસ્લિમ સમાજ, પાટીદાર સમાજ, ક્ષત્રિય સમાજ, તમામ લોકો એક સાથે આગળ આવ્યા અને જય હિન્દુસ્તાનની પોકાર ઉઠાવી. આ જ જજ્બો જોવાની જરૂર છે. એક ઉદાહરણ આપો આપને. કચ્છનો ભૂકંપ આપને યાદ હશે, બિલકુલ યાદ હશે, કારણ કે આપણે બધાએ જોયો છે. કચ્છના ભૂકંપ આપણા માટે એ સારી બાબત નથી, એ આપણા માટે સારું બાબત નથી, સારી ઘટના નહોતી, પરંતુ એને આપણે કેવી રીતે અવસરમાં પલટી નાખ્યો. આપ જો કે એવી ગોઝારી ઘટનાને પહેલાં કચ્છનો ભૂકંપ અને પછીનો કચ્છનો વિકાસ આપ જોઈ શકો છો. હજારો લોકોએ મદદ કરી, હજારો લોકો આગળ આવ્યા, ખાસ કરીને કચ્છીઓ, સૌરાષ્ટ્રના લોકો, ગુજરાતના લોકોએ થામી દીધું કે નહીં, આ પરિવાર જેને મુશ્કેલી પડી છે એને આપણે બેઠો કરીશું. અને આ 40 જવાનોની ક્યારે આપણે શહાદત એ પૂરી નહીં શકીએ, એમના બલિદાનને ક્યારે આપણે ઓછું નહીં આંકી શકીએ, પરંતુ હવે પરિવારનું શું? તો આ પરિવાર માટે હું તો એટલી જ વાત કહું છું, આ પરિવાર પણ નહીં, એવા અનેક પરિવારો છે કે જેમને પોતાના લાડકવાયા ખોયા છે, દેશ માટે ખોયા છે, એ તમામ પરિવારોને મદદ કરવાની જરૂર છે. કારણ કે અનેક જવાનો શહીદ થઈ રહ્યા છે, એ તમામ જવાનોને ક્યાંક ને ક્યાંક આપણે મદદ કરીએ. હું તો એમ કહું છું કે કોઈ પ્રોગ્રામ્સ હોય તો એ લોકોને આગળ લાવો, નેતાઓને સાઈડમાં રાખો, નેતાઓને નથી બોલાવા, એ લોકોને આગળ. સોસાયટીમાં ફંક્શન હોય તો એને વિશેષ દરજ્જો આપો, અને કેમ ના આપીએ. બોલવામાં અને કરવામાં ફરક છે, તો આપણાથી શરૂઆત કરીએ. ગુજરાતીઓ મદદ કરી છે, અને ગુજરાતીઓ જેને જેને મદદ કરી છે એને સેલ્યુટ છે. કચ્છથી લોકો આગળ આવ્યા, આપ જુઓ કે સૌરાષ્ટ્રથી, દક્ષિણ ગુજરાતથી, ઉત્તર ગુજરાતથી, ગામડે ગામડે, શહેરે શહેરે લોકો રસ્તા ઉપર, અમે તો ટ્રાફિકમાં જઈએ તો લોકો રસ્તા ઉપર જવાનો માટે ફાળો ઉઘરાવી રહ્યા છે. આનાથી આપણી એકતા વધી રહી છે, અને આ જ એકતા જો રહી તો આ દેશ આગામી સમયમાં વિશ્વની નંબર 1 મહાસત્તા બનશે, એને કોઈ રોકી નહીં શકે. હકીકત છે, જોડવાની વાત કરવાની છે, તોડવાની વાત નહીં. તો આવો એક સાથે આગળ વધીએ. જ્યારે જ્યારે મદદ કરી છે એને સલામ છે. આગળ આવો અને આ પરિવારોની મદદ કરો, દેશના જવાનોની મદદ કરો, દેશના તમામ લોકોની સાથે જ છે. કારણ કે જવાન છે એ શહીદ થઈ રહ્યા છે, ચિંતાજનક બાબત છે, દેશ માટે થઈ રહ્યા છે. પરંતુ આ તમામ લોકોની પડખે આપણે આવવાની જરૂર છે. છીએ જ, બધા લોકો સાથે છીએ, પરંતુ તોડવાની રાજનીતિ કરતાં જોડવાની રાજનીતિ આગળ વધારવી પડશે. અને આ જ દ્રશ્યો, આમ તો નેતાઓની સભાઓ હોય ત્યારે બસો મોકલવી પડે, ગાડીઓ મોકલવી પડે, અને ભરી ભરી લોકો આવતા હોય છે, અહીંયા સ્વયંભૂ લોકો ઉમટ્યા છે. એટલે આપ સમજો કે આ જવાનો પ્રત્યે જે રિસ્પેક્ટ છે, એટલો રિસ્પેક્ટ કોઈ પ્રત્યે નથી, અને કેમ ન હોય, દેશ માટે લડી રહ્યા છે. તો રાજનીતિ ન કરવી જોઈએ. તમામ લોકો એકસાથે આવ્યા છે, બધા પક્ષો, ગુજરાતના ધારાસભ્યો, સાંસદો, બધાએ મદદ કરી છે. આ વેલ છે, તમામ લોકોએ મદદ કરી છે, અને આ જ રીતે ગુજરાતની એકતા આગળ રહે. અને એટલા જ માટે આ ગુજરાતીઓની આ વિડીયો બનાવવાનું એટલા જ માટે પસંદ કર્યું કે ગુજરાતીઓ શું છે. ગુજરાતીઓ પહેલી, સૌથી પહેલાં મદદ માટે આગળ આવ્યા. ગુજરાતીઓ હાથ લાંબો કર્યો કે ના, દેશની વાત છે, પહેલાં ગુજરાતીઓ આગળ આવ્યા. મોહનચંદ, મહાત્મા ગાંધીજીથી આપણે આગળ આવ્યા, ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલ, એવા તો અસંખ્ય ગુજરાતી નેતાઓ આપ્યા છે, લડવૈયાઓ આપ્યા છે કે જે દેશ માટે કંઈક કરી ચૂક્યા હોય. તો આજે
દેશની જરૂર છે તો ગુજરાતીઓ આગળ આવ્યા છે, તમામ ગુજરાતીઓ જેને મદદ કરી છે અને જેને નથી કરી એમને પણ સલામ છે, 1 રૂપિયો પણ આપશો તો પણ દેશ માટે ફંડ ગણાશે. તો જ્યાં જ્યાં આપની મદદ થતી હોય ત્યાં ત્યાં આપ સેવા આપી શકો છો, મદદ કરી શકો છો કોઈકને. જ્યારે જ્યારે મને એક બાબત યાદ આવે છે કે પૂર આવતું હોય, દુર્ઘટના સર્જાતી હોય તો ગુજરાતીઓ હંમેશા આગળ આવતા હોય છે. મેં તો જોયું કે ઉત્તરાખંડમાં એક સમય બહુ પુષ્કળ પરિસ્થિતિ સર્જાઈ હતી તો ત્યાં પણ આપણા લોકો પહોંચી ગયા હતા. તો આ સેલ્યુટ છે ગુજરાતીઓની. તો જરૂર બને તોડવાની રાજનીતિ જે કરે છે એને સાઈડમાં રાખો. એક શબ્દ ભ્રમાવે છે, એક શબ્દ મહેકાવે છે, એક શબ્દ બહેકાવે છે અને એક શબ્દ બહેકાવે છે. તો આપણે મહેકાવાનું કામ કરીએ છીએ તો એ જવાનના પરિવારને જે વેદના છે એ વેદના થોડાક અંશે આપણે થોડીક હળવી કરીએ, એ જ આશા સાથે ફરી મળીશું. જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. નીચેનું લાલ બટન છે, લાલ બટન દબાવી દો, બિલકુલ ફ્રી છે. અને ચૂંટણી આવી રહી છે તો આ તો એક વિડીયો હતો, ગુજરાતીઓની યાદ આવી ગઈ મનમાં કે અમારે બોલવું જોઈએ, તો આપની સમક્ષ રજૂ કર્યો. આપને પસંદ આવે તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરજો. તો આ પ્રકારના સરસ મજાના વિડીયો આપણા માટે લેતો આવીશ. જય હિન્દ, જય ભારત.